શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ આઠ આ પાઠની અંદર આપણે પંખીઓના કદ રંગ આકાર શરીરના અંગો આહાર વગેરેમાં જે વિવિધતા રહેલી છે તે સમજાવવામાં આવી છે દરેક પંખીને પાખો હોય છે તેથી તે ઉડી શકે છે દરેક પંખીને ચાચ હોય છે ચાચથી તે ખોરાકને પકડીને ખાય છે દરેક પંખીની ચાચ એક સરખી હોતી નથી ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે કેવી રીતે તો જેમ કે કોઈ પંખીની ચાર્જ ટૂંકી છે તો કોઈ પંખીની ચાર્જ લાંબી છે અને કોઈ પંખીની ચાર્જ ચપટી છે તો કોઈ પંખીની ચાર્જ વાકી હોય છે તો આ પાઠની અંદર આપણને પંખીઓમાં જે રહેલી વિવિધતા છે તેના વિશે સમજૂતી આપવામાં આવી છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠને સમજીએ સૌપ્રથમ અહીંયા આપણને પંખીની ઓળખાણ આપવામાં આવી છે તો આપણે પેલું પંખી કયું છે તે જોઈએ તો કે મારે માથે મૂંગટ છે હું નૃત્ય કરું છું પીછાનો મને ગર્વ છે વરસાદ પહેલા હું ટવકું છું ઈ કયો પંખી છે તો કે મોર ત્યાર પછી બીજું છે પૂંછડી મારી લાંબી છે પૂછડીમાં મારે ખાચા છે હું આકાશમાં ઊંચે છું છું ઉંદરને હું એ પંખી છે છે તો કે સમડી ત્યાર પછીનું મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે જામફળ ને લીલા મરચા ભાવે અવાજની નકલ મને ખૂબ ફાવે તો અવાજની નકલ કરે એ પંખી ક્યુ છે

હવે અવાજથી કયો પંખી ઓળખાય છે તો કે કોયલ ત્યાર પછી હું પંખીનો રાજા છું હવે પક્ષીઓનો રાજા કોણ છે તો કે ગીધ ચાચ મારી ગુલાબી છે પીછા મારા ભૂખરા છે ગુટરગો હું બોલ્યા કરું હું ઘરમાં મારું ઘર બનાવું એટલે આપણું ઘર હોય છે તેની અંદર કોણ ઘર બનાવે છે તો કે કબૂતર ચાચ મારી ખૂબ તીણી છે ચાચની સોય જ વાપરું છું પાંદડા સીવી ઘર બનાવું હું અનોખું પંખી કહેવાઉ હવે પાંદડા સીવીને કોણ માળો બનાવે છે તો કે દરજીડો ઝાડના થડને કાણું કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ કરું કરું લાકડું ખોદવાનું હું કામ પંખી છે તો કે ખોદ હવે અહીંયા આપણને ઘુવડ એક વાત કહે છે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે હું સુઈ શકતો નથી એ કોણ બોલે છે તો કે ઘુવડ તો બીજું પંખી છે તે જવાબ આપે છે વાહલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે પંખીઓની સભા ઘુવડે વાત શરૂ કરી તેણે કહ્યું આપણે બધા અલગ દેખાઈએ છીએ આપણા નખ ચાંચ પીછા અને અવાજ જુદા જુદા છે છતાં આપણે બધા પંખીઓ છીએ જો આપણા બધાનો દેખાવ સમાન હોય આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી નિરસ લાગે એટલે કે જો બધા જ પંખીઓ દેખાવે સરખા હોય એક જ સરખો ખોરાક લેતા હોય અને અવાજ પણ બધાનો એક જ સરખો હોય તો આપણને ક્યુ પક્ષી બોલે છે તેની ખબર પડે નહીં એટલા માટે શું કહે છે તો કે આ દુનિયા કેવી નિરસ લાગે એટલે કે રસ વગરની લાગે હવે અહીંયા આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે તે આપણે જોઈએ પહેલો પ્રશ્ન છે પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે નામ લખો તો કબૂતર મોર કાગડો કોયલ કાકા ઘૂવડ ત્યાર પછી ગીધ બગલો એવા ઘણા બધા પંખીઓને આપણે જોયા છે તેના તમારે નામ લખવાના છે બીજું ગીધ પર્યાવરણને કઈ રીતે મદદરૂપ થાય છે

દરજીડો બનાવે છે ચોથો પ્રશ્ન ઝાડના થડને ચાચ વડે કાણું ક્યો પંખી કરે છે તો કે લકડ ખોદ પાંચમો પ્રશ્ન ઘુવડ કાકા કૌવાની શા માટે કહે છે કે હું પક્ષીઓના અવાજમાં સુઈ શકતો નથી તો ઘુવડ છે તે રાત્રિનું પક્ષી છે તે દિવસ દરમિયાન ઊંઘે છે અને રાત્રે જાગીને શિકાર કરે છે દિવસે બીજા પક્ષીઓ જાગે છે ત્યારે ખૂબ અવાજ કરે છે માટે ઘુવડ છે તે કાકા કૌવાને કહે છે કે તે પક્ષીઓના અવાજમાં સુઈ શકતો નથી ત્યાર પછી આપણને સૂચના આપેલી છે કે નીચે આપેલા કોષકમાં તમે જોયેલા પંખીઓના નામ લખો અને તે તમે ક્યાં જોયા છે તેની માહિતી આપો હવે અહીંયા પંખીનું નામનું જે ખાનું છે તેમાં તમે જે જે પંખીઓ જોયેલા છે છે તેના તમારે શું નામ લખવાના છે પછી તે પંખી તમે પાણીમાં વૃક્ષ પર પર જમીન કે ઉડતા કઈ જગ્યાએ જોયું છે તો તે ખાનામાં સાચાની નિશાની કરવાની છે તો આપણે કેટલાક પંખીઓ વિશે માહિતી જોઈએ તો મોર આપણે કઈ જગ્યાએ જોયું છે તો કે જમીન પર કાગડો છે તે ક્યાં જોયેલો છે તો કે વૃક્ષ ઉપર અથવા તો આકાશમાં ઉડતા પણ જોયો છે ત્યાર પછી ત્રીજું બતક બતકને આપણે ક્યાં જોયું છે તો કે પાણીમાં મરઘીને જમીન પર અને શ્રા શાહ છે તેને પણ આપણે ક્યાં જોયેલું છે તો કે જમીન પર વિવિધ પંખીઓની ચાચ જુદા જુદા પ્રકારની હોય છે નીચે પંખીઓની ચાચના ચિત્રો આપેલા છે ચિત્રો જુઓ પંખીને ઓળખો અને નામ લખો અહીં આપણને પહેલું ચિત્ર આપવામાં આવેલું છે તે પંખીનું છે તો કે પોપટનું પછી બીજું ચિત્ર છે તે કાગડાનું ત્રીજું ચિત્ર છે તે મોરનું છે ત્યાર પછીનું જે ચિત્ર છે એ કયા પંખીનું છે તો કે સમડી અને એની બાજુમાં જે પાંચમું ચિત્ર છે તે બગલાનું છે જેમ પંખીઓની ચાચ જુદા જુદા પ્રકારની હોય છે તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો ખાય છે જેમ કે કેટલાક ફળ ખાય છે કેટલાક દાણા ખાય છે કેટલાક ઈંડા ખાય છે અને કેટલાક માછલી ખાય છે એવી જ રીતે દરેક પંખીઓનો ખોરાક અવાજ વગેરે અલગ અલગ હોય છે અને આપણને દરેક પંખીઓમાં વિવિધતા જોવા મળે છે થેન્ક યુ